પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં આજે 21 ઓક્ટોબર 2021 ને ગુરુવાર પ્રેમી સલામ પાઠવું છું અને આજના દિવસને માટે શુભેચ્છા પાઠવું છું. આ દિવસ પ્રભુ સર્વ રીતે આશીર્વાદિત કરે. મથીની સુવાર્તા તેનો 15મો અધ્યાય અને 16મી કલમ. માથી 15 અને 16. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને પ્રશ્ન કર્યો કે શું હજુ સુધી તમે પણ અણસમજુ છો? હજુ સુધી તમે સમજ્યા નથી? શાસ્ત્રીઓ ફરોશીઓને સમજાવવા ઈસુએ પ્રયત્ન કર્યો. તમે દેવની આજ્ઞા તોડો છો અને વડીલોના સંપ્રદાય પાડવા પ્રયત્ન કરો છો. ત્યારે ઈસુએ કહ્યું કે જે મોંમાં જાય છે તે માણસને અશુદ્ધ કરતું નથી, વટાડતું નથી. ત્યારે તમે શાસ્ત્રી ફરોશીઓને એ બાબત જણાવી ત્યારે ઈસુને શિષ્યોએ કહ્યું કે આ લોકો સમજ્યા નથી. મોંમાં જાય છે તે આપણને વટાડતું નથી એ તમે જે બાબત કહી એ શાસ્ત્રીઓ ફરોશીઓ સમજ્યા નથી, તો તું અમને પણ સમજાવ. ત્યારે ઈસુએ કહ્યું કે શું હજુ સુધી તમે પણ અણસમજુ છો? મોંથી આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાક પાચન શક્તિનું કાર્ય કરે છે, આપણે જાણીએ છીએ, અને નકામો કચરો બહાર નીકળી જાય છે. એનાથી માણસ અશુદ્ધ થતું નથી, ખોરાકથી માણસ અશુદ્ધ થતું નથી, પણ જે આપણા મોંમાંથી નીકળે છે એટલે હૃદયના વિચારોમાંથી જે આપણે કાઢીએ છીએ એમાં ઈર્ષાને અદેખાય ને વ્યભિચારની બાબતો અને એ બધી બાબતો છે આપણા હૃદયમાંથી નીકળે છે એ માણસને વટાડે છે. એટલે પ્રભુ ઈસુ કહેવાની બાબત એ હતી કે માણસના હૃદયમાંથી જે વિચારો નીકળે છે, જે આયોજનો થાય છે, એ માણસને વટાડે છે, એ અશુદ્ધ કરે છે. એટલે માણસના વિચારોને શુદ્ધ અને પવિત્ર કરવાની જરૂર છે. હૃદયના વિચારોને શુદ્ધ અને પવિત્ર કરવાની જરૂર છે. તમે મારા શિષ્યો, મેં તમને કેટલી બધી વખતે સમજાવ્યું તો પણ તમે સમજી શકતા નથી. વ્યભિચાર ને જારકર્મ ને ચોરી ને જુઠ્ઠી બાબતો એ બધું માણસના હૃદયમાંથી નીકળે છે, તે માણસને વટાડે છે, તે અશુદ્ધ કરે છે. માટે છેવટે ઈસુએ કહ્યું કે હાથ ધોયા વગર રોટલી ખાવાથી અશુદ્ધ થવાતું નથી, ખોરાકથી અશુદ્ધ થવાતું નથી, પણ શૈતાનિક વિચારોથી માણસ અશુદ્ધ થાય છે. અને એ બાબત સમજાવવાને માટે પ્રભુ ઈસુએ અત્યાર સુધી જે 2-3 પ્રશ્નો કર્યા એમાંનો આ એક પ્રશ્ન શિષ્યોને પણ કર્યો. વાલા ભાઈઓ અને બહેનો, આ પ્રશ્ન આજે પ્રભુ તમને મને પણ પૂછી રહ્યા છે કે અત્યાર સુધી પ્રભુના વચનો આપણે શીખ્યા, સમજ્યા, બાપ્તિસ્મા લીધું, પ્રભુમાં મોટા થયા, વિકાસ થયો, ઘણી બધી બાબતો આપણે કહી શકીએ, તેમ છતાં પણ અમુક બાબતો વિશે આપણે હજુ પણ અણસમજુ છીએ, હજુ પણ પૂરેપૂરું સમજ્યા નથી. ત્યારે પ્રભુનું આ વચન આપણા જીવનોને માટે સર્વ રીતે આશીર્વાદિત કરે એવી પ્રભુને પ્રાર્થના કરું છું અને પ્રભુની સહાય માગું છું. આજના દિવસમાં આ પ્રશ્ન શિષ્યોને કર્યો કે શું હજુ સુધી તમે પણ અણસમજુ છો? શાસ્ત્રીઓ ફરોશીઓ તો સમજ્યા નથી, હું તમને પણ સમજાવું અને શાસ્ત્રીઓ ફરોશીઓને પણ સમજાવું કે ખોરાક મોંમાંથી જાય છે એ માણસને અશુદ્ધ કરતો નથી, પણ આપણે જે બોલીએ છીએ, જે વિચારીએ છીએ, જે શૈતાનિક વિચારો, એનાથી આપણે અશુદ્ધ થઈએ છીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના પ્રશ્ન માટે અમે આભાર માનીએ છીએ. ઘણી બધી બાબતો અમે સમજવામાં ભૂલ કરી છે, સમજ્યા નથી. પ્રભુ એ સમજવામાં સહાય કરો, આજનો આશીર્વાદ આપો. પ્રભુ ઈસુના નામે આમેન.